अगर समाचारमां वात करीए तो जूनागढ़थी महत्वना समाचार सामे आवी रह्या छे। जूनागढ़ खाते शिष्य वृत्तिना 4,60,00,000 नी उचापतनो मामलो सामे आव्यो। 12 संस्थाओ द्वारा उचापत करवामां आवी छे। अनुसूचित जातिना नियामक द्वारा फरियाद दाखल करवामां आवी। संस्थाना आचार्यो अने ट्रस्ट द्वारा उचापत करवामां आवी छे। विद्यार्थीओने सरकारी योजनानी शिष्यवृत्ति न मळी, शिष्यवृत्ति मेळववाना खोटा दस्तावेजो पण તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। 12 સંસ્થાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા અમર બખાય આપણી સાથે ફોન લાઇનમાં જોડાઈ ચૂક્યા છે। તો જી અમર, જૂનાગઢમાં શિષ્યવૃત્તિના 4,60,00,000ની ઉચાપતનો મામલો સામે આવ્યો છે, શું છે વિગત? જી ચોક્કસ, કે જે રીતે જૂનાગઢની અંદર આજે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં 12 સંસ્થાઓ દ્વારા છે તે રૂપિયા 4.60 કરોડની ઉચાપત કર્યાનું સામે આવ્યું છે, જેમાં અનુસૂચિત જાતિના જે નિયામક છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખાસ કરીને જે 12 સંસ્થાઓની વાત કરવામાં આવે તો જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આરબી પારેખ એન્ડ સીસી પારેખ એજ્યુકેશન કેમ્પસ, રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ બસ સ્ટેન્ડ પાછળ અને ગાંધી સમૃદ્ધિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ શ્યામ ચેમ્બર, સાંગાણી પેરામેડિકલ સ્કૂલ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેશોદ આંબાવાડી, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ગાંધીચોક માણાવદર, શિવ ઇન્સ્ટિટ્યૂટ ટાવર રોડ, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ જનરલી શોપિંગ સેન્ટર જે જૂનાગઢમાં આવેલી છે, સાથે પ્રક્ષસિંહ એજ્યુકેશન તાલુકા પંચાયત સામે જે કેશોદમાં આવેલી છે, આ 12 સંસ્થાઓ છે તેમના સામે હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે। અને વિદ્યાર્થીઓનું જે શિષ્યવૃત્તિ આપવાની હોય છે તેના જે શિષ્યવૃત્તિ ન આપી, ખોટા દસ્તાવેજો રજૂ કરી અને જે 4.60 કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ હાલ છે તે સી ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢમાં નોંધવામાં આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી અમાર, સમગ્ર વિગત બદલ આપનો આભાર। જૂનાગઢમાં શિષ્યવૃત્તિના 4,60,00,000ની ઉચાપતનો મામલો સામે આવ્યો છે।